हे गीत गमे ये उगाओ संगीत अरे मधुरु लागे खावानु गमे ये उखाओ पण साश वगर अधुरु लागे नहीं बाजू बकुल भाई भैया ये फोड़ा दादा ने वाड़िया साश लेवा जाओ ठीक अने तमी फोड़ा दादा ने खुर्ची लेन क्या भैया फोड़ा दादा ने खुर्ची नथियो 500 रुपया ने लीधी मैं बंगारी वाला पाती अबे पण 500 रुपया मा आवी खुर्ची हूं लीधी तो पण हूं करू बकुल भाई दुकान मा हेठे बेही बेहीन हाव कंटाळी गयो એટલે 500 રૂપિયા લઈ લીધી પણ આ તો ટૂટલી ખુરશી છે પણ ટૂટલી તો ટૂટલી ખુરશી ખુરશી કહેવાય હું સને આને વેલ્ડિંગ કરાઈને હારી કરાઈ નાખી બેહે એવી પણ આમાં ક્યાં વેલ્ડિંગ રહે એવું છે બકુલભાઈ તો હું વેલ્ડિંગ વાળાને કહીશ આમાં વેલ્ડિંગ ન રહે ને તો એ પ્રાણે વેલ્ડિંગ રાખો એમ ખાઈ નીકળા કે બાકી છે ખાવાનું બાકી છે આ ખુરશીની ધડીમાં તો ભોળા દાદાને એને અત્યારે ખાવાનો ટાઈમ છે ઈ હાસું કા તો હાલો ન્યાસ આવી ખુરશી તો પછી હારી કરાવશું ખાવાનું મળતું હોય તો હાલો હાલો હેલા ખુરશી નું કેમ એટલું તરબૂસ આવ્યું હવે જેટલું તરબૂસ આવ્યું એટલું ખુરશી હાવ તૂટલી દતી ને ખાવ ને હાલ તો હરખા બે ભાગ કરી નાખ એ હારું લ્યો ખાવા મણો હે જોવા દેતા તરબૂસ જોવા દેતા કેમ કેમ હું તે કેમ વધારે તરબૂસ લઈ લીધું અને મને થોડુંક જ આપ્યું તે મને એમ કે હમણાં ખાઈને ઉભા થયા છે તમારે તરબૂજ નહીં ખાવું હોય જાજુ તરબૂજ તો ખાવાનું તો હોય ને તો લ્યો આ તરબૂજ તમે ખાવ લાવો એ તરબૂજ ના રે ના એઠું થોડું તરબૂજ હું ખાતો હશે તો ખાવા મણો ને નકર હમણે ઓલા બે આવશે ને તો એ તરબૂજ એ નહીં ખાવા દે હે બોલા દાદા હા આનું નામ તરબૂજ કોઈને રાખ્યું હશે મારા દાદા એ તરબૂજ નું નામ ન જ રાખ્યું તે મને ખબર હોય તારું નામ ભૂખ રાખવાનું હતું કેમ ગમે તારે ભૂખ્યો તો તે તો કામ કર્યું તો ભૂખ તો લાગે જ તેને તું હું કામ કરે આખો દી ખાટલે બેઠો હો લે કા ખાતા લાગે બોલા દાદા આપણી ખુરશી તો મામલાભાઈ પાસે લાવ્યા દા 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 તો ભંગરવાળાને દે ને તરબૂચ લિયા ના ના ખુરશી નું નામ લેતા નહીં 500 રૂપિયા માં લીધી મે ભંગરવાળા પાસેથી 500 રૂપિયા માં ખુરશી લીધી હા હાલ હાલ તો ભંગરવાળા પાસે જાવું આપણને કેમ એટલું તરબૂચ આપ્યું ને કાઈ ના જાવું એને તો આખું તરબૂચ આપ્યું તો તો ક્યાં છે બીજું તરબૂચ એ બીજું તરબૂચ હું ન્યા ઉભા ઉભા ખાઈ ગયો બાપા કે તો એ નાવ ખાઈ ગયો તે ખાવામાં હું કેવું અમારા ભાઈ આપણે અહીંયા વાતો કરવા ન ઉભાઈ રહેવા તો સારું હતું તો તરબૂચ ખવાત ઈ હાસું કા તમારું ભોળા દાદા તમે અમને મૂકીને તરબૂચ ખાઈ ગયા ને હવે ગમે એ વસ્તુ કા અમને ખવડાવી દો હાલો ના રે ના એમ તો ખાઈને બેઠા તો ભોળા દાદા તમે ખાઈને બેઠા એમ બે ભૂખ્યા સેવી જી એનું હું તમે હું કરવી લે એમ નો આલે તમે અમને મૂકીને હારી વસ્તુ ખાઈ ગયા ને એટલે ગમે એ હારી વસ્તુ અમને કા ખવડાવો હાલો મારે કા મારા માણા ના લગન ના તું તમને હારી વસ્તુ ખવડાવું તો કઈ લગન હોય તો હારી વસ્તુ ખાવાની હોય તો હું નથી ખવડાવવાનો તો સાસ આપી જો બીજું હું ઘરે જઈને તો ખાવી સાસ બકુલભાઈ ના બનાવી તો દહીં આપી જો દહીં રોટલો તો હમણાં મેં ખાધું તો દૂધ આપી જો પણ દૂધ નું તો દહીં બનાવ્યું તો આ તો બકુલભાઈ બધી બાજુ થી રહ્યા હું હું કરું હવે કાલ સાસ બનાવવાના એ કાલ સાસ બનાવી તો બનાવી ને કે નોય બનાવી એ તો બનાવો ને તો આપજો હાલો ભાઈ ગઈ મમરા ભાઈ હાલો 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 બકુલભાઈ હું ખુરશી ને વેલ્ડિંગ તો કરાઈ આવું હાલ હાલ આપણે બે હું ના કેટલું કામ છે એ હારું ઉભા રહો મમરા ભાઈ શું છે એ ખુરશી ને વેલ્ડિંગ કરાવવા પછી જાજો પેલા ખાવાનું કાક કરવી હવે ક્યાં ખાવા જાવું બોલો દાદા એ સોચી ના પાડી દીધી પણ ના પાડી દીધી પછી આ પાડે એવું કાક કરવી તો હવે હું આ પાડે આપણે બે નથી કાઢી મૂક્યા એક કામ કરવી તો હું ભોળા દાદાને અને અમથાને સમાધાન કરાવી તો તો એ આપણને હું એમાં ખાવાનું મળશે લે આપણે કહેશું સમાધાનના પેંડા મગાવો એમ ઈ હાસું કા પેંડા ખાવાના મળશે કા ભોળા દાદા મગાવશે પેંડા કા પછી અમથાની પેંડા મગાવશે આપણને તો પેંડા ખાવા મળશે પણ ઈવડાઈ બે જણા માનશે સમાધાન હાટું ભોળા દાદાને મનાવવાની જવાબદારી મારી તો તીકમને તો ઉતેડી લેતા આવીશ અલ્યો બકુલભાઈ ખુરશી તમે રાખો હું ત્યાં જાઉં પણ આ ખુરશી હાથમાં રાખતાય શરમ લાગે નાખો આંપા એ હારું ઓલા દાદા હું કામ કરવાનું છે એ તો કયો લે કાઈ કામ કરવાનું ના આ તો ઓલા બે ને બે હવા નતા દેવાને એટલે ઠીક કેમ પણ આજ બે ભૂછા ગયા ને પણ બકુલભાઈ તો પાછા આવ્યા કેમ લે પાછો આવ્યો એ ઓલા દાદા મુદ્દાની વાત તો તમને કહેવાની રહી ગઈ હું મુદ્દાની વાત એ કહું તમીન અમથોની ખોટા ખોટા બાંધો ને એ મને નથી ગમતું ખોટે ખોટા છે ને અમને બે ને એને માર્યા હતા તો તમે એને નતા માર્યા એવું આમનામ ભૂલશો નહીં તો હાલ્યાત કરશે જૂનું ભૂલી જવાનું હોય બકુલભાઈ મેં તો ભૂલી જ ગયા હતા તમે સંભાળો અમથાને એને પણ ભોળા દાદા મૂળ તો તમે શેઢા પાડો છે કે નહીં તો પછી હું તો એમ કહું સમાધાન કરી નાખો એટલે અમને કાઈ વાંધો ના વાંધો એને છે આ તો હું મમરાભાઈ ને કહું ઈવડે ને સમજાવે
મમરા ભાઈ તો ઈ અમથાન લઈને આવે હે તો હાલો આપણે એન પર હમાલવી હાલ હાલ મમરા ભાઈ હું તો તમને ડોહાની વાડીમાં પગ મે કોઈ ના પાડતો છો તમે તો પસાડ્યો એટલે આ પણ ઠેસ આવી હુંય પડ્યો જો ને આ લાલ આવ તેડી લે હોલ ના ના હવે હું હાલી આવું ના ના જ્યાં સુધી સમાધાન ન થાય ને ત્યાં સુધી તને ભોળા દાદાની વાડીમાં પગ નથી મૂકવા દેવો તો હવે પાછા પસાડતા નહીં લે ભાઈ નહીં પસાડવું હવે હાલ તેડી લે હોલ હાલો જો બોલો કેમ અમથા ભાઈ ને તેડીને લેવા તો હું કરું બકુલ ભાઈ અમથા ભાઈ કે જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ત્યાં સુધી હું ભોળા દાદાની વાડીમાં પગ નહીં મૂકું મેં કીધું હું તેડી લાવ હાલો બીજું હું અને તિકમ ભાઈ કેમ ન આવ્યા તિકમ ભાઈ કે તમતારે તમે જાઓ અમથા ભાઈ જે કહે ને મને મંજૂર છે મારી જેમ કેમ તારી જેમ તે મને એતે તમે જે કહો એ મંજૂર હોય એમ મંજૂર તો રાખવું જ પડે ને નકર રોટલા થાય બંધ ભોળા દાદા હવે ઘરની વાત અહીંયા ન કરો સમાધાન હાટો ભેગા થયા તો સમાધાન ની વાત કરો અમથા ભાઈ નામ બોલો હાલો હું થોડા નામ બોલું હું પાંચ ચાર ગણા માલિક છું તો અમથા ભાઈ તમે ભોળા દાદા નામ બોલો બીજું હું હું થોડા પહેલા નામ બોલું મારી પાસે પાંચ વીઘા છે પણ તો બે નામ નહીં બોલો તો સમાધાન કેમ થાય એક કામ કરો ને બે એક બીજા હાથ મેળવો બીજું હું ભોળા દાદા હાથ લાંબો કરો હાલો અમથા ભાઈ હાથ મેળવો હું થોડા હાથ લાંબો કરું તો અમથા ભાઈ તમે હાથ લાંબો કરો હું થોડો હાથ લાંબો કરું એક કામ કરો બે એક હારે હાથ લાંબા કરો હું હાલો હાથ મેળવો બે હાલો એમ કરો બીજું હું બસ લો મમરા ભાઈ હવે હેઠે ઉતારો સારું ફીર્યું બકુલભાઈ હબ સમાધાન થયું નકર હું થાકી જાત હાલો હવે જો સમાધાન થઈ ગયું છે હવે છે ને ખુલ્લા કરી નાખો હાલો બે હાલો ભોળા દાદા ખુલ્લા ખુલ્લા હવે તો નામ બોલો કેમ છે અમથા સારું છે ભોળા દાદા અમારા ભાઈ હવે મુદ્દા ની વાત કરવી હા હા ભોળા દાદા સમાધાન તો થઈ ગયું હવે કાક ગયા મોઢા તો કરાવો પેંડા તો મગાવો હા પેંડા મગાવી નાખું તમે રાવા દો ભોળા દાદા પેંડા હું મંગાવું તું અમથા રેવા દે પેંડા હું મંગાવું પણ એક કામ કરો ને બે મંગાવી નાખો બે બોક્સ ખાઈ પેંડા કા તો હું ભોળા દાદા તમને એનો ખોટું લાગે નો અમથા ભાઈ ને ખોટું લાગે નકર ઘણી વાર શું થાય નાની વાત માંથી પાછું બગડી જાય આલેલા બે બોક્સ ગામ માંથી હારા પેંડા લેતા જા મોઢા મૂકીને ત્યાં ઓગળી જવા જોવે ભોળા દાદા હવે આનપા વયાવો તમે નમથા ભાઈ વાત કરો ઘણા ટાઈમે મળ્યા કેમ છે ભોળા દાદા તબિયત પાણી હારા રહેશે ને હવે હા હા બહુ હારા અને તું કેમ હા હુકાઈ ગયો દૂધ છાસ ન હોય ને તો લઈ જાજે કા ખાજે ખાજે એ વો ભોળા દાદા તું સાનો માનો ઊભો રહે ને હું નમતો વાતું કરી જોતો ના ભોળા દાદા તમારે કઈ વાડીએ કામકાજ હોય ને તો મને કહેજો એ વાંધો નહી અમથા ભાઈ મમરા ભાઈ તમે ઘડીક ઉભા રહ્યો ને હું ભોળા દાદા કેટલા સમય આ હારે ભેગા થયા અમથા તારી વાડીમાં પાણી ની જરૂર હોય ને તો મારા કવે થી લઈ જજે એ વો ભોળા દાદા એટલે તું હવે ઘડીક સામે મનો બે ને મને અમથા રે વાતું કરવા દે ને ભોળા દાદા તમારા આંબે કેરી ન હોય ને તો અમારા આંબે ખાક થી છે લઈ જજો ને આથણા બનાવજો એટલે તારું મારું ઈ બધું હું ઈ બધું આપણું તો એમ માનજે યા ઓલો લ્યો બકુલ ભાઈ ઓલો પેંડા લઈને આવી ગયો લ્યો લાવો ના મમરા ભાઈ ને હું કામ દે એટલે અમથા હાલ હું તને મીઠું મોઢું કરાવું ના ભોળા દાદા પેલા તમે મીઠું મોઢું કરો ભોળા દાદા અમને તો જો લ્યો બોલો અડધો પેંડો જો બકુલ ભાઈ તો ઊંધું પડ્યું હું આપણે તો આખા પેંડા માંથી અડધે પેંડે આવી ગયા તમારે અડધો પેંડો ખાવાનો હોય ભોળા દાદા મને તો મીઠું મોઢું કરાવો બે આખા આખા પેંડા ખાઈ ગયા ને આપણને અડધા અડધા પેંડા આવ્યા બોલો આમ જો તમે બે ગમે તારે નવરા હોય ને તો મારી વાડીએ બેહવા આવી આવજો એ હો અને તમે ગમે ત્યારે નવરા હોય ને તારે સા પીવા આવી આવજો મારી વાડીએ ભોળા દાદા તું અલ્યા સાનો માનો ઉભો રહે ને કીધું ને એકવાર તને આમ જો પૈસાની જરૂર હોય ને તારે લઈ જજે એ હા અમારા ભાઈ આમ હાલો તો ભોળા દાદા ઓલા બે કેમ ભાગ્યા ઈ ભલે ના ભાગ્યા ઉભા રહ્યો મમરા ભાઈ હા સમાધાન કરાવીને તો ખોટું થઈ ગયું હું તો હું એક દીનું ખાવાનું ગોતવામાં આપણે રોજનું ખાવાનું જાય એવું લાગે આપણને ગણતા બંધ થઈ ગયા તો હું ભોળા દાદા ઓલા અમથાને કે પાણી મારા કવેથી લઈ જાય લે અને પાછા દહીં દૂધ સાસ નો વાજે કે અહીંથી લઈ જાય છે તો મારી સાસ તો બંધ જ કરશે ને અને આપણને કોઈ દી ભોળા દાદા પૈસાનું કીધું અમથાને કે જોવે એટલા પૈસા લઈ જાય લ્યો બોલો લ્યો ઘડીક માં તો લાગણી માં તણાઈ ગયા આપણને ગણતા બંધ થઈ ગયા અને અમથો પાછો ભોળા દાદા કે મારા આંબે થી ખાક થી જોવે એટલી લઈ જાય પેંડોય ન ખાવા દીધો હરખો કેવું બોલતા હતા અને ઓલો અમથો મને બોલવા ના પડે એક તો ઠેઠ એની વાડીએ થી ઉસકીને ને હું લાવ્યો બોલો તો હવે શું કરવું એ વિચારો કાક વિચારો આને કાક નોખા તો કરવા જો હે એક કામ કરો હાથ નંબર નો પ્લાન કાઢો હા હા ઈ હાસુ કા તો અમથા ને મોકલો આઈન પાન ભોળા દાદા ને તમે સમજાવો હા તે હાલો બકુલ ભાઈ હું જાઉં હવે કેવા ભેગા બે હૈ તમે જવો અમથા ભાઈ મારું કઈ કામ હોય તો કહેજો હું બે હવા આવીશ અમથો બેઠો તો હોય અમથા ભાઈ તમને બકુલ ભાઈ બોલાવે
હે મમરા ભાઈ અમથાનું શું કામ છે બકુડાને ભોળા દાદા બકુલભાઈ ને અમથાનું કાંઈ કામ ના મારે તમારું કામ છે શું કામ છે બકુલભાઈ એ જ્યાં વાત થાય એમ નહોતી ને એટલે તમને આઈને પા બોલાવ્યા અમથાભાઈ સમાધાન શું કામ કર્યું ખબર છે તમને ના ના તમારી 5 વીઘા જમીન છે ને એ ભોળા દાદા 500 વીઘામાં ભેળવી દેવા માંગે એવું છે તો એ હમણાં શું બોલ્યાતા તારું મારું શું બધું આપણું સંયમ બોલ્યાતા હા એની એની હારે રહી અમને ખબર હોય ને કેટલાય દિશા અમને કે અમથાની જમીન ન લઈ લઉં ને તો મારી મૂસ કાપી નાખું એવું છે એમને તો હું એટલે અત્યારે તમે જો વિશ્વાસ ન આવતો હોય ને તો ન્યા જઈને એકવાર કહેજો ભોળા દાદા તમે મૂસ કેદી કાપવાના એટલે તમને જવાબ મળી જાય તો અત્યારે જ કહું આગળ હાલો 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 ભોળા દાદા આમ તો હતો એટલે મારે તમને કેમ કહેવું પણ હું જીભ ઉપડી જોવે ને કહેતા તો રહેવા દો ના ના ભોળા દાદા કહું છું આમ તો એમ કહેતો તો ડોહા એને સમાધાન કરીને ડોહાની મૂસ કાપી લેવી છે કેમ કહેતો તો 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 પણ આમ તો ઊભો તારે તમારે કહેવાય ને બે ફડાકા ઠોકે પણ ભોળા દાદા એ હતો એટલે મારે તમને કેમ કહેવું તોય મેન બકુલભાઈએ તમને કહેવા કેટલી મહેનત કરી ત્યાં તમે અમારું તો સાંભળતા નહોતા આવવા દો એને તમારા ખોખામ કેટલા પેંડા પાંચ પેંડા છે આમાં બે પેંડા છે સાત નંબર ના પ્લાન માં સાત પેંડા મળ્યા તો ખાવ પેંડા અને લ્યો બોલો આપણે ઈ બેને ભેગા કર્યા ત્યાં તો આપણને નોખા કહી ગયા હવે ભલે દોડા દોડી કરે રાખતા આપણે પેંડા ખાવ ભાગી ગયો હે ભલે દાદા આપણે સમાધાન ગણાય કે સમાધાન